स्टेच्यू ऑफ यूनिटीना नायब कलेक्टर નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા આદિવાસી સંગઠનો દ્વારા તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસીઓમાં ભારે રોષની લાગણી સાથે આદિવાસી સમાજના સંગઠનના આગેવાનોએ નાયબ કલેક્ટર નિલેશ દુબે સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે આ મુદ્દે ખેરગામ તાલુકાના આદિવાસીઓમાં પણ ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારની મોડી સાંજે ખેરગામ ગાંધી સર્કલ પાસે આદિવાસીઓ ભેગા મળી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેક્ટર નિલેશ દુબેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. જોહાર. આજરોજ ખેરગામ ખાતે જે કેવડિયામાં નાયબ કલેક્ટર નિલેશ દુબે જેમણે આદિવાસી માટે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે કે આદિવાસીઓને સભ્યતા નથી, આ શબ્દનો અર્થ એ જ થાય છે. એ નિલેશ દુબેને મીડિયાના મારફતે હું કહેવા માગુ છું કે ભાઈ, સભ્યતા આદિવાસીઓ ઉપર દેશે અને વિશ્વએ શીખી છે. આદિવાસી કોઈની સભ્યતાના એ નથી, આદિવાસી બીજાને સભ્યતા શીખવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ અને પ્રકૃતિના લીધે જ આ જીવન ચાલે છે, જળ જંગલ જમીન ટકેલું છે. એ નિલેશ દુબેને ફરીથી હું કહેવા માગું છું કે ભાઈ, તમારામાં જરાક પણ શરમ હોય તો આ બોલેલા શબ્દ માટે માફી માંગે. અને આ વિસ્તારના આપણા આદિજાતિ મંત્રી માનનીય નરેશભાઈને બી મારી વિનંતી છે મીડિયાના મારફત કે ભાઈ, આખા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. તો આપ પણ આદિવાસી છો, તો આ બાબતે સરકારમાં રજૂઆત કરી એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી હોદ્દા પરથી દૂર કરવા વિનંતી કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર નીરવ ગુલાભાઈ પટેલ. થોડા દિવસ પહેલાં નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટર કચ્છના નોકર સાહેબ કેવડિયા કોલોની ખાતે કોઈક અધિકારી સાથે વાતચીત દરમિયાન જે આદિવાસી સમાજ વિશે અતિ ખરાબ શબ્દનો ઉપયોગ કરેલા અને લવારા કરેલા, તેની સામે આદિવાસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી સમાજનો પટ્ટો, તેમજ પૂરા દેશમાં આની સામે ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહેલ છે. અમારી માંગણી એક જ છે કે નિલેશ દુબેને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે, તેમજ હવે પછી આદિવાસી સમાજ ચેતવણી આપે છે કે કોઈ પણ વ્યક્તિને હળવાશથી લેશો નહીં, આદિવાસી સમાજને નબળો સમજવાની કે બાયલો સમજવાની કોશિશ નહીં કરશો, નહીં તો માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આથી વિશેષ વધુ કંઈ ન કહેતા વંદે માતરમ, ભારત માતા કી જય. અને નાયબ કલેક્ટર નિલેશ દુબેનું પુતળાને ચપ્પલ વડે માર મારી આક્રોશ ઠાલવ્યો હતો. આદિવાસી આગેવાનોએ પુતળાને સળગાવે તે પહેલાં જ ખેરગામ પોલીસે પુતળું આગેવાનો પાસેથી છીનવી લઈ પોતાની આબરૂ બચાવી લીધી હતી, જેમાં ડૉક્ટર નીરવભાઈ પટેલ ખાબડા ગામના રૂઢી ગ્રામ સભામાં મૂકી, રમેશભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ, મિતેશભાઈ, ઉમેશભાઈ, હિરેનભાઈ સહિત આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.